अपनी जरूरत की कोई भी बुक परचेज करें jvbooks.in से और सपोर्ट करें गुजराती विद्यार्थी को। તો મારું નામ છે જોશી રવિ અને ગયા ગત વર્ષની જે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા લેવાઈ હતી તેમાં મારો 31મો ક્રમાંક આવ્યો છે. મેં પોતે એક એન્જિનિયર છું, બી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ મેં જસ્ટ ગયા વર્ષે પૂરું કર્યું છે 2018માં, અને ત્યારબાદ એક વર્ષથી ઓછા સમયગાળાની પ્રિપેરેશનમાં મેં આ પરીક્ષા પાસ કરી છે. આ એક એવો પ્રશ્ન છે કે જે વારંવાર આવતો હોય છે કે અમુક વિદ્યાર્થીઓ પૂછે કે કેટલો ડ્યુરેશનની પ્રિપેરેશન પ્રોપર રહેશે. હું એવું કહીશ કે અમુક લોકો 4-5 વર્ષ પણ મહેનત કરે છે અને નથી થતા, અને અમુક લોકો 1 વર્ષથી ઓછા સમયગાળામાં બી પાસ થઈ જાય છે. તો ચોક્કસપણે જો તમારે અંદર એ ઉત્સાહ અને એ જુનૂનથી તમને આ એક્ઝામ આપવી હોય તો ચોક્કસપણે ફોર્મ ભરી દો, અને જેમ આગળ એમ સ્ટ્રેટેજી બતાવીશ એમ એમ તૈયારી ચાલુ કરતો ચોક્કસપણે પાસ થઈ જશો. પ્રિલિમ પરીક્ષા જેમ કે બધાને ખબર જ છે કે 400 માર્ક્સની ટોટલ હોય છે, બે પેપર હોય છે, અને આ વખતે કદાચ 1 કલાક વધારે સમય વધારે આપે છે, 3 કલાકની હોય છે એક પેપર માટે. તો મારી સ્ટ્રેટેજી સિમ્પલ હતી કે જે પોર્શન મને બહુ ડિફિકલ્ટ લાગતા હતા એની પર વધારે ફોકસ નહીં, પણ જે પાર્ટ મને વધારે સારી રીતે આવડતા, જેમ કે કરંટ અફેર્સ મારું સ્ટ્રોંગ હતું, તો એની પર વધારે ફોકસ આવીને એ જ પેપરમાં વધારેમાં વધારે માર્ક્સ ખેંચવાની મારી સ્ટ્રેટેજી હતી. અને મારા 129 માર્ક્સ હતા જ્યારે કટ ઓફ 120 હતું, એટલે હું બહુ માર્જિનથી પાસ થઈ શક્યો એવું કહેવાય. તો એટલા માટે પ્રિલિમ્સને બહુ લાઇટલી લેવાની નહીં એ મારી સલાહ છે. તો પ્રિલિમ્સનું સાહિત્ય સ્પેસિફિકલી તો એવું કંઈ નથી, પણ આ એક્ઝામનું જે હું યુનિફાઈડ સાહિત્ય કે બુક સોર્સ જેને કહું, તો મારું આવું કંઈ હતું કે હિસ્ટ્રી માટે બિપિન ચંદ્ર સરની એક બુક છે, એ 12th NCERT જેને કહીએ છીએ. ત્યારબાદ પોલિટી માટે લક્ષ્મીકાંત સરની બુક હતી. ત્યારબાદ જે સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટનો જે પાર્ટ હોય છે એ પૂરેપૂરો મેં કરંટ અફેર્સના બેઝ પર જ વાંચ્યો હતો. જિયોગ્રાફી હતી જે GCERT અને NCERT બંનેનું મિશ્રણ હતું. તો અને તે સિવાય ઇકોનોમી એક એવો સબ્જેક્ટ હતો જે મેં બુક્સથી નથી વાંચ્યો, એ ટોટલી મેં મૃણાલ સરના વિડીયોઝ જે 2017માં એમને રિલીઝ કર્યા હતા એનાથી જ વાંચ્યું છે, અને એ બહુ સારી સિરીઝ એવી કહી શકાય. તો એમાંથી વાંચ્યું હતું મેં. હું તો આને એ આ જે પ્રશ્ન છે કે પ્રિલિમ્સ અને મેઇન્સ શું બંનેની તૈયારી અલગ રીતે કે એક રીતે કરવી જોઈએ, આને હું એક જ દ્રશ્યથી જોઉં કે જ્યારે એક પરીક્ષામાં 3-4 લાખ વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપતા હોય ત્યારે કટ થ્રોટ કોમ્પિટિશન વધારે હોય, એટલે પ્રિલિમ્સની પરીક્ષામાં થોડું ફોકસ વધારે, જ્યાં ડિટેલ કે જે ફેક્ચ્યુઅલ ડેટા વધારે તમારે ઇમ્પોર્ટન્ટ હોય. મેઇન્સ જ્યારે આવી જાય ત્યારે મેઇન્સમાં આપણે એનાલિટિકલ એ વધારે હોય. તો જો બુક સોર્સ બદલાઈ જશો તો તમે કન્ફ્યુઝ થઈ જશો. તો એક જ બુક સોર્સ રાખો અને એમાં એનરિચમેન્ટ કરો, એમાં થોડું એડિશન કરતા જાઓ, તો એ સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી રહેશે. બુક્સ બદલવી નહીં, પણ સેમ બુક્સ રાખીને એમાં થોડું ઘણું એડિશન કરતા જાઓ બસ. મોસ્ટ ઓફ જે પુસ્તકો આપણે પ્રિલિમ્સમાં વાપરે છે એ કંઈક ના કંઈક અંશે મેઇન્સમાં તો ઉપયોગી થતા જ હોય છે. જો એવું કહેવું કે પ્રિલિમ્સના પુસ્તકની યાદી અલગ છે, મેઇન્સના પુસ્તકની યાદી અલગ છે, તો એ તદ્દન ખોટી વાત છે. પણ હા, મેઇન્સમાં જ્યારે પ્રશ્નો કેમ કે GPSCનું સ્તર હોય, UPSC લેવલનું થઈ ગયું છે, તો મેઇન્સ માટે થોડા આપણા જે કરંટ અફેર્સના સોર્સિસ હોય થોડા મોર એનાલિટિકલ સાઈડ હોય તો વધારે સારું. તે માટે વિઝન IAS મંથલી હોય છે તે, અને ત્યારબાદ એક ઇન્ડિયન એક્સપ્રેસ કાં તો ધ હિન્દુ ન્યૂઝપેપર. જો આ બે સોર્સ પર ફોકસ રાખશો તો બીજી કોઈ અલગ બુક્સનો સહારો લેવાની જરૂર નહીં પડે. બસ આ બે મુખ્ય સોર્સ છે જેની પર ધ્યાન રાખવાની જરૂર છે. તો ઇન્ટરવ્યૂની મારી સ્ટ્રેટેજી કેવી હતી કે, અને આ અગાઉ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી તમને કહું કે ઘણા બધા જે વિદ્યાર્થીઓ મારા ઘણા બધા મિત્રો હતા જેમના મેઇન્સમાં બહુ સારો સ્કોર હતો, પણ ઇન્ટરવ્યૂમાં બહુ ઓછો સ્કોર હોવાને કારણે તે પોતે લિસ્ટમાંથી બહાર જતા રહેતા. અને અમુક લોકોનો મેઇન્સમાં ઓછો સ્કોર હતો જ્યારે ઇન્ટરવ્યૂમાં બહુ સારો સ્કોર હતો, એના લીધે લિસ્ટની અંદર આવી ગયો. તો ઇન્ટરવ્યૂ બહુ ક્રુશિયલ ફેક્ટર જે માની શકીએ GPSCમાં એ છે. હવે જ્યારે મારી ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન મેં સ્ટાર્ટ કરી હતી તો સૌથી પહેલી વસ્તુ એ જ હતી કે કોન્ફિડન્સ કેમનો બિલ્ડ કરો, કારણ કે બહાર વસ્તુ અલગ હોય છે અને ઇન્ટરવ્યૂ રૂમમાં 4 બહુ વિદ્વાન લોકો સામે તમારે જ્યારે આન્સર્સ આપવાના હોય છે ત્યારે એ લેવલ જ અલગ હોય છે. એટલે અંડર પ્રેશર તમારે પરફોર્મ કરવાની પહેલાં ટેવ પાડવી પડશે. ત્યાર પછી આ નોલેજની ચકાસણી નથી, તમારા પહેરવેશ, તમારી બોલવાની કળા અને તમારી લેંગ્વેજ કઈ રીતની હોય છે એની પ્રેક્ટિસ તમારા મિત્રો સાથે તમે ગ્રુપમાં કરી શકો. તો આ એક મારી સ્ટ્રેટેજી હતી. અને જો તમે બહુ અંડર કોન્ફિડન્ટ હોવ તો તમે મોક પણ જોઈન કરી શકો.
પણ પહેલી શરૂઆત તો એવી જ હોવી જોઈએ કે તમે એટલીસ્ટ તમારો કોન્ફિડન્સ બિલ્ડ કરો, બિકોઝ કોન્ફિડન્સ પર જ તમને માર્ક્સ આપશે લોકા. પ્રોપર સમય ઇન્ટરવ્યૂની તૈયારી માટે કયો હોવો જોઈએ? એ તો જો કોઈ વ્યક્તિને ઓફિસર બનવાનું સ્વપ્ન હોય તો એને ઇન્ટરવ્યૂ એક ને એક દિવસે તો આપવું જ પડશે. તો મેન્સ પછી જે સ્ટાર્ટ કરી દે, અને એવું હોય કે કદાચ મેન્સમાં એવું લાગતું હોય કે કદાચ ઓછો સ્કોર થાય છે કે કદાચ કટ ઓફ નહીં પાસ થાય, તો મેન્સ પછી આપી દે, એટલો બધો ફરક નથી પડતો. બટ હા, તમારે જો ઓફિસર બનવું હશે તો ઇન્ટરવ્યૂ તો આપવું જ પડશે, તો એની તૈયારી તો તમારે થોડા સમય એક મહિના જેવી તો કરવી જ પડશે ચોક્કસપણે. ઇન્ટરવ્યૂમાં જે અમે એને કહીએ છીએ કે બહુ જ અનપ્રિડિક્ટેબલ પાર્ટ ઓફ ધ એક્ઝામિનેશન, જે બહુ મોસ્ટ અનપ્રિડિક્ટેબલ પાર્ટ હોય છે. હું તમને મારું જ ઉદાહરણ આપું. મારું ઇન્ટરવ્યૂ 12 તારીખે હતું, 12 મેમાં 12 મે આઈ ગેસ. તો એ દરમિયાન મેં જ્યારે અંદર ગયો ત્યારે અમારું મેડિકલ ચેકઅપ ને એ બધું થાય, ત્યારબાદ તમને કોડ અસાઇન કરે છે. તો મારો કોડ એકદમ લાસ્ટ આવ્યો, મતલબ ઇન્ટરવ્યૂ 10 વાગ્યાથી સ્ટાર્ટ થાય ને મારું 5:30 આવ્યું. તો વિચારો કે મેં 5 થી 6 કલાક ત્યાં બેઠો હતો, અને પછી એ સમયમાં અંડર પ્રેશર તમને વિચારો આવે ને આ બધું. તો ઇન્ટરવ્યૂમાં તમે કોઈ એક પ્રોપર સ્ટ્રેટેજી ફોલો ના કરી શકો. જે વસ્તુ તમે કરી શકો એ કે અંડર પ્રેશર કામ રહેવાનું, પોતાના બેસિક્સ રિવાઇઝ કરવાના, અને કયા ચિંતા વગર બોર્ડમાં જવાનું. બોર્ડ બહુ કોઓપરેટિવ હોય છે, તમને પૂરી રીતે મદદ કરશે અને તમને કામ ડાઉન કરશે અને પછી તમારું ઇન્ટરવ્યૂ લેશે. જે એક્ઝામ, મેં આ વસ્તુ વારંવાર કહેતો હોઉં છું કે આ એક્ઝામ 1 વર્ષની 2 વર્ષની 3 વર્ષની નથી, આ એક્ઝામ છે 3 કલાકની. તો જો કોઈ પણ વ્યક્તિ 3 કલાકમાં પરફોર્મન્સ નથી આપી શકતો તો તે બહુ હાઈ ચાન્સીસ છે કે તે એક્ઝામમાંથી બહાર જતો રહે. એટલે એ 3 કલાકમાં કેમનું પરફોર્મન્સ આપવું એની પ્રેક્ટિસ જો અગાઉથી એ કરી લે, કે ઘરે બેસીને પણ ટાઈમ વોચ સાથે ટેસ્ટ આપે, ઘરે બેસીને પ્રેક્ટિસ કરે કે અનપ્રિડિક્ટેબલ ક્વેશ્ચન્સને કેવી રીતે અટેમ્પ્ટ કરે, અને પ્રેશર ના લઈને એક્ઝામ આપે, જો એની પ્રેક્ટિસ પહેલેથી કરે ને તો એ વ્યક્તિ ચોક્કસપણે સફળ થઈ શકે છે. શું કોચિંગ જરૂરી છે? આ પ્રશ્ન મોસ્ટ ઓફ, જે બહુ કોમન પ્રશ્ન કહી શકે, મને પણ આવે છે અને ગુજરાતી વિદ્યાર્થીના માધ્યમમાં ઘણા બધા મિત્રો પણ પૂછતા જ હોઈ શકે છે. આ પ્રશ્નોનો એક જ ઉત્તર છે કે મેં પોતે એક્ઝામની કોઈ એવી ફોર્મલ કોચિંગ લીધી નથી. મેં 1 વર્ષની અંદર જે સેલ્ફ પ્રિપેરેશન જેને કહીએ છીએ એના દ્વારા જ એક્ઝામ પાસ કરી છે. તો ના, એવી કોઈ ફોર્મલ કોચિંગની જરૂર નથી. અને જે મિત્રો આ બહુ અંતરિયાળ ગામડાઓમાંથી આવે છે એમના માટે મેં પોતે એક એવો ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યો છે, જે મેં મારી ચેનલ પર જ હું લોકોને મફત સેવા પૂરી પાડું છું. તો એ પણ તમે એકવાર ચકાસણી કરી શકો છો. મારો સક્સેસ મંત્ર તો એ જ હશે કે મિનિમમ સોર્સ એન્ડ મેક્સિમમ રિવિઝન. આજ મેં ફોલો કર્યું હતું થ્રુ આઉટ ધ એક્ઝામિનેશન, અને આજ હું સક્સેસ મંત્ર વિદ્યાર્થી મિત્રોને આપીશ. એના સિવાય બીજું કોઈ જ ઓલ્ટરનેટિવ મને તો હાલની જે પદ્ધતિ છે એ પ્રમાણે લાગતો નથી. ચોક્કસપણે જો ગુજરાતી વિદ્યાર્થીનું માધ્યમ, જો ઘણા બધા ગામડાના, અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓને અને જે લોકો સ્પેશિયલી ઇકોનોમિકલી બેકવર્ડ છે એમને જો થોડું ઘણું પણ ફાયદો પહોંચાડે, અને તેના લીધે જો ભવિષ્યમાં એમને કોઈ ગવર્મેન્ટ જોબ કે તેમની ઈચ્છનીય કોમ્પિટિટિવ એક્ઝામમાં એ સફળ થાય, તો એનાથી મોટું શું કહેવાય, સક્સેસ મંત્ર હોય જ ના શકે. તો ડેફિનેટલી ગુજરાતી વિદ્યાર્થી જે કામ કર્યું છે તદ્દન સરાહનીય છે. કોઈ પણ વિદ્યાર્થી તે કોઈ પણ ક્લાસ, જે GPSC દ્વારા લેવાતી કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતો હોય તો તેને પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડવા માટે મારો કોન્ટેક્ટ કરવો હોય તો 2 મુખ્ય સોર્સ છે, જે એક યુટ્યુબ ચેનલ છે મારી રવિ જોશીના નામે જ છે, અને એક ટેલિગ્રામ ચેનલ છે તે પણ રવિ જોશીના નામે જ છે. તો ત્યાં હું ડેઈલી ફ્રિકવન્ટલી માર્ગદર્શન આપતો જઉં છું, તો ત્યાંથી તે મને સંપર્ક કરી શકે છે. શું ગુજરાતી વિદ્યાર્થી બંધ થઈ જશે? હા દોસ્તો, આજે પરિસ્થિતિ કંઈક એવી જ છે કે હવે આપના માટે વધુ વિડીયો રેકોર્ડ કરી શકાય એમ નથી, કારણ આર્થિક મુશ્કેલી. જોડાયેલા અનેક લોકો આજે છોડીને ચાલ્યા ગયા છે, કારણ કે આવકનું કોઈ સાધન નથી. કેમેરાનો ખર્ચ, વિડીયો એડિટિંગનો ખર્ચ, રેકોર્ડિંગ માટે સ્ટુડિયોનું સેટઅપ, એનું આવતું દર મહિનાનું ભાડું, આ બધા ખર્ચની સામે એક યુટ્યુબ ચેનલ ચલાવનાર સમજી શકે છે કે યુટ્યુબની આવકથી આ પ્રવૃત્તિ ના ચાલી શકે. ગ્રાફિક્સનું કામ કરનાર એ સમજી શકે છે કે કેમેરા અને વિડીયો એડિટિંગ અને સ્ટુડિયોનો ખર્ચ કેટલો આવતો હોય છે. ગુજરાતી વિદ્યાર્થીની ટીમ દ્વારા gujaratividyarthi.com વેબસાઇટથી અને વિડીયોની અંદર અલગ અલગ એકેડમીની એડવર્ટાઇઝ લઈ અને આ પ્રવૃત્તિને ચલાવવાનો પ્રયાસ ચોક્કસ કર્યો છે, પણ તેમ છતાં જોઈએ એટલી સફળતા નથી મળી. એટલે આજે હવે આપના સપોર્ટની જરૂર છે. અને સપોર્ટ પણ કેવો, કોઈ ડોનેશનની જરૂર નથી, એવી આવક હોય કે જેનાથી સ્વમાનભેર આ પ્રવૃત્તિને આગળ ચલાવી શકાય. અને એ માટે ગુજરાતી વિદ્યાર્થીએ એગ્રીમેન્ટ કર્યું છે એક ઓનલાઈન બુક સેલિંગ પ્લેટફોર્મ સાથે. જેમ કોટેક મહિન્દ્રા બેંકમાં મહિન્દ્રાની બ્રાન્ડનો ઉપયોગ કરેલ છે, એમ books.in સાથે ગુજરાતી વિદ્યાર્થીની બ્રાન્ડનો ઉપયોગ કરી
એક નવું પ્લેટફોર્મ જીવી બુક્સ ડોટ ઇન શરૂ કરવામાં આવેલ છે. આ એગ્રીમેન્ટ મુજબ હવે પછીનો ગુજરાતી વિદ્યાર્થીનો તમામ ખર્ચ આ ઓનલાઈન બુક સેલિંગ પ્લેટફોર્મની આવકમાંથી ભરપાઈ થશે. આપને રિક્વેસ્ટ છે, આપને અપીલ છે કે આ પ્રવૃત્તિને આગળ ચલાવવા માટે આપ જે બુક્સ માર્કેટમાંથી લેવાના હોય એ આ પ્લેટફોર્મ પરથી ખરીદો. અને હા, એ ભરોસો પણ આપીએ છીએ કે માર્કેટ રેટ કરતાં અહીં સસ્તું આપવાનો પ્રયાસ અમે ચોક્કસ કર્યો છે. અને હા, આ વિડીયો આપના દોસ્તોને શેર કરવાનું ના ભૂલશો. અને સાથે એમને અપીલ પણ કરજો કે જે બુક માર્કેટમાંથી ખરીદવાની હોય એનાથી ઓછા ભાવે અહીં મળતી હોય પ્લીઝ અહીંથી ખરીદજો. દોસ્તો, આ એક એવો આઈડિયા છે જેનાથી આપને આપની વસ્તુ પણ મળી જશે અને આપ ગુજરાતી વિદ્યાર્થીને સપોર્ટ પણ કરી શકશો. તો આશા છે દોસ્તો કે હવે ગુજરાતી વિદ્યાર્થી બંધ નહીં થાય, કારણ કે આપના સપોર્ટ થકી આપણે આગામી સમયમાં હજુ પણ વધારે સારી પ્રવૃત્તિ કરી શકીશું, વધારે સારા વિડીયોઝ અને વધારે સારું મટીરિયલ કે જે કંઈ હોય આપને આપવાનો પ્રયાસ કરીશું. જય હિંદ, ભારત માતા કી જય.